નમસ્કાર, ગ્રીન કિચનમાં આપનું સ્વાગત છે. મિત્રો, બજારમાં પાલક બહુ સરસ આવવા લાગી છે. એકદમ ફ્રેશ અને બહોળા પ્રમાણમાં પાલક મળે છે, તો ગ્રીન કિચનમાં હું પાલકની ખૂબ જ ટેસ્ટી રેસીપી લઈને આવી છું, શાહી પાલક. તો ચાલો બનાવીએ શાહી પાલક. અહીં મેં 250 ગ્રામ પાલકની ભાજીને વીણી અને ધોઈને સાફ કરી લીધી છે. થોડી સમારેલી કોથમીર લઈશું, 2 સમારેલ લીલા મરચા લઈશું, 2 ટમેટાને મોટા પીસ કરી સમારી લીધા છે. પહેલા આ બધી શાકભાજીને બાફી લઈશું, પછી તેની પ્યુરી તૈયાર કરી અને વઘારી લઈશું. પહેલા એક વાસણમાં પાલક નાખી દઈશું. ટમેટા, મરચા અને કોથમીર નાખી દઈશું. એક ચમચો પાણી નાખીશું. આને મધ્યમ તાપમાન ઉપર 5 મિનિટ માટે ઉકાળી લઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, હવે ગેસ બંધ કરી દઈશું. ઠંડુ થાય એટલે તેની પ્યુરી તૈયાર કરી લઈશું. તો પાલકની પ્યુરી તૈયાર કરી લીધી છે, હવે તેને વઘારી લઈશું. હવે 1 વાસણમાં 1 ચમચી ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ ગયું છે, હવે તેમાં કટ કરેલા કાજુ બદામ શેકી લઈશું. ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદ અનુસાર લઈ શકો છો. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈશું. કાજુ બદામ શેકી લીધા છે, હવે તેને કાઢી લઈશું. હવે 3 ચમચા તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં 1 ચમચી જીરું શેકી લઈશું. 2 ડુંગળીની મિક્સરમાં પ્યુરી તૈયાર કરી લીધી છે, તો તેને પણ નાખી દઈશું. હવે આ ડુંગળીનો કલર ચેન્જ થાય અને તેલ ઉપર દેખાવા લાગે ત્યાં સુધી તેને શેકી લઈશું. ડુંગળીની પ્યુરી કૂક થઈ ગઈ છે, હવે અહીં 3 ચમચી બેસન અથવા ચણાના લોટમાં થોડું પાણી નાખી અને ખીરું બનાવી છે, તો તે નાખી દઈશું. મિક્સ કરી લઈશું. 1 મિનિટ માટે કૂક કરી લઈશું. 1 મિનિટ થઈ ગઈ છે, હવે આમાં પાલકની પ્યુરી નાખી દઈશું. મિક્સ કરી લઈશું. હવે આમાં બધા મસાલા નાખી દઈશું. સ્વાદાનુસાર મીઠું નાખીશું. અહીં હું 1/2 ચમચી મીઠું નાખું છું. થોડી હળદર નાખીશું. 1 ચમચી ધાણા પાવડર નાખીશું. 5 ચમચી જીરું પાવડર નાખીશું. મિક્સ કરી લઈશું. આપણે શાહી પાલકને સ્પાઇસી નહીં બનાવી, એટલા માટે તેમાં લાલ મરચું કે ગરમ મસાલા નહીં નાખી. હવે આને ઢાંકીને લો મીડિયમ હીટ પર 3 મિનિટ માટે કૂક થવા દઈશું. 3 મિનિટ થઈ ગઈ છે, હવે સબ્જી ચેક કરી લઈશું. કલર સારો દેખાય છે અને તેલ પણ ઉપર આવી ગયું છે. સબ્જી કૂક થઈ ગઈ છે. હવે આમાં 2 ચમચી દહીં નાખીશું. દહીંને ફીણીને લેવું. હવે આમાં 2 ચમચી ખાંડ નાખીશું. મિક્સ કરી લઈશું. હવે આમાં શેકેલા ડ્રાયફ્રૂટ નાખી દઈશું. થોડી કિસમિસ પણ નાખીશું. હવે આને ફરી ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે પકાવી લઈશું. ત્યારબાદ ગેસ બંધ કરીશું. હવે આને મલાઈ અથવા ફ્રેશ ક્રીમથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે શાહી પાલકની સબ્જી.